गुड मॉर्निंग बाळको, विषय गणित धोरण त्रीजो चेप्टर 9। केटला वखत हवे आपणे સ્વાપોથીમાં पेज नंबर 151 સુધી ભણી ગયા। હવે 152 માં પેજ નંબર ઉપર બરોબર એમાં તમને ગુણાકાર કરો દાખલા આપેલા છે 35 × 3। તો હવે તમને ઘડી આવડતા હશે, આપણે ઘડિયા ઉપરથી ગુણાકાર કરવાના છે। તો કે 3 × 5 = 15, 15 નો 5 વધી પડી 1, 3 × 3 = 9, 9 × 1 = 10। હવે અહીંયા 4 નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલવાનો, તો કે 6 સુધી। 4 × 6 = 24, 24 નો ચોગડો વધી પડી 2, 4 નો ઘડિયો 4 સુધી, તો કે ચોકે 16, 16 × 2 કેટલા આવ્યા, તો કે 18, 5 નો ઘડિયો 7 સુધી, તો કે 5 × 7 = 35, 35 નો 5 વધી પડી 3, 5 નો ઘડિયો 5 સુધી, 25, 25 × 3, તો કે 26, 27 અને 28। હવે 38 × 6, તો કે 6 નો ઘડિયો 8 સુધી બોલવાનો, તો કે 6 × 8 કેટલા થાય, 6 × 8 = 48, 48 નો 8 વધી પડી 4, 6 નો ઘડિયો 3 સુધી, તો કે 6 × 3 = 18, 18 માં 4 ઉમેરી દેવાનો, તો કેટલા થાય, 18 માં 4 ઉમેરો તો 19, 20, 21 ને 22, 4 નો ઘડિયો 5 સુધી, તો કે 4 × 5 = 20, 20 ની 0 વધી પડી 2, 4 નો ઘડિયો પાછો 5 સુધી, 4 × 5 = 20, 20 માં આ 2 છે એ ઉમેરી દેવાના, 20 ને 2 = 22, 3 નો ઘડિયો 7 સુધી, 3 × 7 = 21, 21 નો 1 વધી પડી 2, 3 નો ઘડિયો 2 સુધી, તો કે 3 × 2 = 6, 6 માં 2 ઉમેરો તો કેટલા આવ્યા, 8। હવે આ 34 × 3, હવે આ ગુણાકાર છે એની હું તમને PDF મોકલીશ। હવે આવા જ ગુણાકાર બીજા છે પણ એની રીત બીજી છે। હવે એ કઈ રીતના, તો આપણે બીજી રીત આપણે કરીએ, કેવી રીતના કરવાની બરોબર। હવે આ 34 ના 2 ભાગ પાડવાના, 34 ના 2 ભાગ પાડી તો 30 + 4, 3 છે આ એકમની જગ્યાએ શું મૂકી દેવાનું, 0, અને 4 ના 4, 30 + 4 લખો એટલે કેટલા થયા, 30 માં 4 ઉમેરો તો, તો કે 34। હવે 30 અને 4 = 34, હવે એને ગુણીએ આપણે કેટલા કરવાના છે, તો કે 3, તો હવે 30 ને કેટલા આરે ગુણવાના છે, તો કે 3 આરે, 30 ને આપણે 3 આરે ગુણીશું, 30 × 3, 4 ને પણ આપણે 3 આરે ગુણીશું, 4 × 3, 30 × 3 એટલે 3 × 3 = 9, 9 અને 0 એટલે કેટલા આવ્યા, તો કે 90, 4 × 3 = 12। હવે આ બેનો કરવાનો સરવાળો, 90 + 12, 2 નો 2, 9 ને 1 = 10, જવાબ કેટલો આવ્યો, તો કે 102। આ રીત બાળકો તમે આ રીત કરી શકો, અથવા તો આ રીત બેમાંથી ગમે એ રીત તમે દાખલામાં ગણી શકો છો। હવે છે બે રકમના દાખલા આપણે કઈ રીતના કરશું, એમાં પણ 2 રીત છે બરોબર। કેવી રીતના કરવાનું, પહેલાં સૌથી પહેલાં 2 રકમ છે એટલે પહેલાં આપણે 0 મૂકી દેવાનું। હવે ગુણાકાર કઈ બાજુથી ચાલુ થશે, તો કે ડાબી બાજુથી, ક્યાંથી, ડાબી બાજુથી। 1 નો પહેલાં 1 સાથે ગુણાકાર, 1 × 1 = 1, 1 નો પછી 3 વાર વારો, 1 × 3 = 3, હવે કેનો વારો આવ્યો, તો કે 5 નો, 5 નો પણ 1 આરે ગુણાકાર, 5 × 1 = 5, 5 × 3 = 15। હવે આ 2નો થશે સરવાળો, 5 ના 5, 5 ને 1 = 6, 3 ને 1 = 4। હજી આપણે એવું હોય તો એક બીજો ગુણાકાર સમજી લઈએ, 24 × 12, સૌથી પહેલાં 2 રકમ છે એટલે પહેલાં શું મૂકી દેવાનું, તો કે 0, ડાબી બાજુથી ગુણાકાર ચાલુ થાય, 1 ને પહેલાં 4 આરે ગુણવાના, 1 × 4, 1 × 2 = 2, હવે કોનો વારો, તો કે 2નો, 2 ને 4 આરે, 2 × 8, 2નો પાછો 2 સાથે વારો, 2 × 2 = 4, હવે આનો થશે સરવાળો, 8 ના 8, 4 ને 4 = 8, અને 2 ના 2, આ ગુણાકારની પહેલી રીત। હવે આપણે ગુણાકારની બીજી રીત કરીશું, આ રીતે પણ તમે ગુણાકાર કરી શકો,
અને બીજી રીત શીખવાડો એ રીતે પણ તમે ગુણાકાર કરી શકો. જવાબ કેવો આવશે તો કે એક જ, ત્રેવીસ અને ચૌદ. આ ત્રેવીસ લખ્યા, આ ચૌદ લખ્યા. હવે મેં તમને કીધું ને એમ એકમની જગ્યાએ શૂન્ય મૂકી દેવાનું, એટલે ઝીરો બે એકમની જગ્યાએ શૂન્ય મૂક્યું, વત્તા ત્રણના ત્રણ, એક ચારની જગ્યાએ શૂન્ય અને ચારના ચાર. વીસમાં ત્રણ ઉમેરા તો કેટલા થયા, તો કે ત્રેવીસ. દસમાં ચાર ઉમેરા તો કેટલા થયા, તો કે ચૌદ. આટલું સમજાઈ ગયું બાળકો? હવે આપણે કરીશું આગળ, બરાબર. હવે વીસ ત્રણ, દસ ચાર, આવી રીતના તમારે લખી લેવાનું છે. હવે સૌથી પહેલાં વીસનો ગુણાકાર દસ આવે, વીસ ગુણ્યા દસ, પછી ત્રણનો વારો પણ દસ સાથે, ત્રણ ગુણ્યા દસ. હવે વીસનો વારો ચાર સાથે, વીસ ગુણ્યા ચાર, ત્રણનો વારો ચાર સાથે, ત્રણ ગુણ્યા ચાર. આટલું સમજાઈ ગયો, વીસનો વારો દસ સાથે, ત્રણનો વારો દસ સાથે, વીસનો વારો ચાર સાથે, ત્રણનો વારો પણ ચાર સાથે. હવે બે એકા બે, બે શૂન્ય બસો આવ્યો, દસ તેરીને ત્રીસ, બે ચોક આઠ, શૂન્યનું શૂન્ય, ચાર તેરી તો કે બાર, બરાબર. હવે આ બધાનો આપણે કરી નાખશું સરવાળો, બસો વત્તા ત્રીસ વત્તા એંસી વત્તા બાર, બેના બે, આઠ ને ત્રણ અગિયાર, અગિયાર ને એક બાર, બારનો બગડો વધી પડી એક, બે ને એક ત્રણ, ત્રણસો ને બાવીસ જવાબ આવ્યો. હવે આ મેં તમને શીખવાડ્યું, હવે આપણે આ જ ગુણાકાર આ રીતે કરીશું, ત્રેવીસ ગુણ્યા ચૌદ, બે રકમની શૂન, એકનો વારો ત્રણ સાથે, એક તેરી ત્રણ, એક દુ દુ. હવે ચારનો વારો ત્રણ સાથે, ચાર તેરી બાર, બારનો બગડો વધી પડી એક, ચાર દુ આઠ, આઠને એક નવ, બેના બે, નવને ત્રણ આરે સરવાળો કરો, નવ દસ અગિયાર બાર, બારનો બગડો વધી પડી એક, બેને એક ત્રણ. આવ્યો બેનો જવાબ સરખો? આ રીતે કરશો કે આ રીતે કરશો? બેનો જવાબ તો સરખો જ આવશે બાળકો. આની હું તમને પીડીએફ મોકલીશ, એના તમારે દાખલા સાપોથીમાં કરવાના છે, પછી પેજ નંબર 158 ઉપર. દાખલા ગણો, એક પેનની કિંમત 25 હોય તો આવી 19 બોલ પેનની કિંમત કેટલી? એક પેનની કિંમત કેટલી છે, તો કે 25, એવી 19 બોલ પેનની કિંમત કેટલી? અહીંયા શૂન્ય, એક પંચુ પાંચ, એક દુ દુ, નવ નો વારો, નવ પંચા પિસ્તાલીસ, પિસ્તાલીસનો પાંચડો વધી પડી ચાર, નવ દુ અઢાર, અઢારમાં ચાર ઉમેરી દો, ઓગણીસ વીસ, એકવીસ ને બાવીસ. હવે સરવાળો, પાંચ પાંચને બે સાત, બે ને બે ચાર, ચારસો ને પંચોતેર જવાબ આવ્યો. હવે પેજ નંબર 159 ઉપર, એમાં તમને આપ્યું છે ઘડિયાના આધારે ત્રણ ત્રણ પગલાંનો કૂદકો મારો અને ખાલી સ્થાન પૂર્ણ કરો. આપણે પાઠ્યપુસ્તકમાં સમજી ગયા છે, તેર તેરી તો તેર તેરી કેટલા થશે, તો કે 39, આઠ તેરી તો કેટલા થશે, હવે તો તમને ઘડિયાના આધારે ખબર જ છે, બરાબર. હવે હું તમને એની પીડીએફ મોકલીશ, એ તમારે સ્વાપોથીમાં પૂર્ણ કરવાનું છે. પછી પેજ નંબર છે 161, ચાલો ગૃહ કાર્ય કરીએ, એમાં જોડકા જોડવાના છે. ત્રણ ત્રણ આપ્યા છે કે ત્રણ ત્રણ પાસા છે, પછી ચાર ચાર ને ચાર પાસા છે, એને તમારે સામે બે ગુણ્યા બે આપ્યા છે તો કે કેટલા થશે, ત્રણ ત્રણ ને ત્રણ તો કે છ, તો સામે આપ્યું છે બે ગુણ્યા ત્રણ તો પણ છ, એટલે એની સાથે જોઈન્ટ કરવાનું છે. પછી ઘડિયાના આધારે જોડકા જોડો, પેજ નંબર 162 ઉપર, બે ચોક તો કે આઠ, ચોકે ચોકે તો કે સોળ, એવી રીતના તમારે જોડકું જોડવાનું છે. હવે તમને હું આ ચેપ્ટર 9ની સ્વાપોથીની પીડીએફ મોકલીશ, એ તમારે સ્વાપોથીમાં પૂર્ણ કરવાનું છે. થેન્ક યુ.